નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠ વિષય ગણિત પ્રકરણ નંબર ચૌદ અવયવીકરણ તો અત્યાર સુધી આપણે બે રીતે અવયવ પડતા શીખ્યા એક સામાન્ય અવયવ અને પદોની ગોઠવણી દ્વારા હવે આપણે જોઈશું નિત્યસમનો ઉપયોગ કરીને અવયવીકરણ તો વિદ્યાર્થી મિત્રો નવમાં ચેપ્ટરની અંદર આપણે આવા નિત્યસમો જોઈ ચુક્યા છે કે એ પ્લસ બી નો સ્ક્વેર બરાબર એ સ્કવેર પ્લસ ટુ એ બી પ્લસ બી સ્ક્વેર બીજું હતું એ માઇનસ બી હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ સ્કવેર માઇનસ ટુ એ બી પ્લસ બી અને બીજું ત્રીજું છે એ પ્લસ બી બીજા બ્રેકેટની અંદર એ માઇનસ બી ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી તો અત્યાર સુધી આ રીતે આપણને રકમ આપેલી હતી ક્વેશ્ચન અને આપણે એનો આન્સર આ રીતે લાવતા હતા એનું વિસ્તરણ કરતા હતા હવે વિસ્તરણ આપેલું હશે અને આપણે એનો આ રીતે અવયવીકરણ કરવાનું છે આ આપણને આપણો જે ક્વેશ્ચન હશે આવા ફોર્મમાં હશે અને જેને આપણે આ રીતે ગોઠવવાનો છે ઓકે તો આપણે એક એક્ઝામ્પલ જોઈએ જેથી આપણને ખ્યાલ આવશે તો આપણું પહેલું એક્ઝામ્પલ છે એક્સ સ્ક્વેર પ્લસ આઠ એક્સ પ્લસ સોળના અવયવ મેળવો હવે જો આના અવયવો પાડવાના છે તો આપણે જોઈ શકીએ છીએ કે પહેલા પદનો વર્ગ પ્લસ પ્લસ વાળું સૂત્ર છે તો અને સોળ એટલે કે ચારનો વર્ગ અને બધી જગ્યાએ પ્લસ છે એટલે શાયદ આ એ પ્લસ બી નો વર્ગ આ વાળા સૂત્ર સાથે મેચ થશે તો એ સૂત્ર શું હતું તો એ સ્ક્વેર પ્લસ ટુ એ બી પ્લસ બી સ્ક્વેર એટલે કે પહેલા પદનો વર્ગ તો જો અહીંયા પહેલા પદનો વર્ગ છે ત્રણ પદો છે તો ત્રણ પદો છે ઓકે પહેલા પદનો વર્ગ હા બીજા પદનો વર્ગ તો અહીંયા સોળ છે તો સોળ એટલે સોળની જગ્યાએ આપણે ચારનો વર્ગ એવું લખી શકીએ તો હા પછી વચ્ચે છે આઠ એક્સ આઠ એક્સ એટલે બે એ બી તો જો અહીંયા આઠમાથી આપણે બે કોમન કાઢશું એટલે અંદર ચાર એક્સ વધશે તો ચાર એક્સ એટલે આ ચાર અને આ એક્સ મળીને ટોટલ ચાર એક્સ થઈ જાય છે તો આ રીતનું જ પદ અહીંયા સેટ થાય છે જે આપણે લખીએ એટલે ખ્યાલ આવે જો પહેલા પદનો વર્ગ એટલે કે એનો વર્ગ તો આપણો એક્સનો વર્ગ પ્લસ બે પહેલું પદ એટલે એક્સ બીજું પદ એટલે કે ચાર અને સોળ એટલે કે ચારનો વર્ગ જો આ ઉપર જે લખેલું છે આ એ જ વસ્તુ છે એક્સનો વર્ગ ઓકે ટુ એક્સ ચાર દુ આઠ એક્સ અને ચારનો વર્ગ એટલે કે સોળ ઓકે તો હવે જે આ અહીંયા વર્ગ એટલે કે સોળ તો આપણે જોઈ શકીએ છીએ કે પહેલું પદ આ બીજું પદ અને આ બે એટલે આ રીતે સેટ થાય છે હવે જો કમ્પ્લીટ આ જ રીતે આ સેટ થતું હોય તો એને આ રીતે એ પ્લસ બી તો આપણો એ કયો કહેવાશે એક્સ અને બી એ ચાર એનો વર્ગ એટલે કે એક્સ પ્લસ ચાર અને એનો વર્ગ આપણે આ રીતે આ સૂત્રને લખી શકીએ પેલા નિત્યસમ સાથે સરખાવીએ એ વખતે ઓકે તો હજુ એક બીજું એક્ઝામ્પલ જોઈએ બીજું છે ચાર વાય નો વર્ગ માઇનસ બાર વાય પ્લસ નવ આના અવયવ પાડવાના છે ઓકે તો જો અહીંયા માઇનસ છે એટલે આપણે કહી શકીએ કે પેલું એ માઇનસ બી વાળું સૂત્ર એના એ નિત્યસમનો ઉપયોગ થશે અહીંયા આગળ એ માઇનસ બી અને એનો વર્ગ એટલે શું હતું એ સ્કવેર માઇનસ ટુ એ બી પ્લસ બી સ્ક્વેર તો અહીંયા પણ એવું છે ચલો હવે આપણે આ સૂત્ર સાથે સેટ કરવા માટે એ સ્ક્વેર જો અહીંયા ચાર એ છે એટલે પહેલું પદ ટુ વાય ચાર એટલે બે અને બંનેનો બ્રેકેટ બાર વર્ગ કરીશું આપણે ઓકે તો બે નો વર્ગ તો બેનો વર્ગ ચાર અને વાયનો વર્ગ વાય વર્ગ એટલે આ થઈ જશે ઓકે ઓછા હવે આપણે પાછળવાળું પદ પહેલાં લખી દઈએ નવ એટલે ત્રણનો વર્ગ લખાય ઓકે હવે ઓછા બે કૌશમાં પહેલું પદ એટલે બે વાય અને બીજું પદ એટલે કે ત્રણ હવે આનો ગુણાકાર કરો બાર વાય થઈ જાય છે જો બે દુ ચાર ચાર તરી બાર અને બાર ગુણ્યા વાય એટલે કે બાર વાય ઓકે કમ્પ્લીટ થઈ જાય છે તો આ ઉપરના સૂત્ર સાથે સરખાવીએ આપણે તો એનો વર્ગ ટુ એ બી અને બી નો વર્ગ કમ્પ્લીટ આ સૂત્ર સાથે મેચ થાય છે તો આના હવે આપણે આનું અવયવીકરણ કઈ રીતે કરી કઈ રીતે કરીશું તો એ માઇનસ બી નો વર્ગ તો એટલે આપણા ટુ વાય માઇનસ બી એટલે કે ત્રણ અને એનો વર્ગ તો આ એના અવયવીકરણ થઈ ગયું હજુ એક બીજું એક્ઝામ્પલ જોઈએ આપણે ચલો બીજું એક્ઝામ્પલ છે ઓગણપચાસ પી નો વર્ગ માઇનસ છત્રીસ તો હવે આ આપણને જે આપણું ત્રીજું નિત્ય સમ હતું એનો વર્ગ ઓછા બી નો વર્ગ એ ટાઈપનું લાગે છે જો એ સૂત્ર શું હતું એ પ્લસ બી અને એ માઇનસ બી બરાબર એનો વર્ગ ઓછા બી નો વર્ગ આ વાળું નિત્ય સમ હતું તો જો ઓગણપચાસ એટલે સાત સાત નો વર્ગ છત્રીસ એટલે છ નો વર્ગ તો આપણે એને આ રીતે લખી શકીએ સાત પી અને એનો કૌશ બાર વર્ગ એટલે ઓગણપચાસ નો વર્ગ અને પી નો પણ વર્ગ ઓછા છત્રીસ એટલે કે છ નો વર્ગ તો થઈ ગયું એનો વર્ગ ઓછા બી નો વર્ગ તો એને આપણે કઈ રીતે લખીશું એ વત્તા બી બીજા કૌશની અંદર એ ઓછા બી તો આના અવાયવ પાડીશું આપણે તો સાત પી ઓછા વધતા છ અને સાત પી ઓછા છ તમે પ્લસ માઇનસ આગળ પાછળ લખી શકો કે પહેલા માઇનસ વાળું લખો પછી પ્લસ વાળું લખો તો વાંધો ના આવે તો આપણું એના અવયવો થઈ ગયા આવું ના એક બીજું એક્ઝામ્પલ જોઈએ જેની અંદર એમની ચાર ગાત માઇનસ બસો છપ્પન આપે છે ઓકે આપણે તો વર્ગ જ જોઈએ તો અહીંયા આ રીતે લખી શકીએ આપણે એમનો વર્ગ અને એનો પણ વર્ગ તો આપણો એટલે શું કહેવાય એમનો વર્ગ એ આપણો એ ગણાશે ઓકે તો બે દુ ચાર ગાત પણ થઈ ગઈ આપણે અહીંયા વર્ગવાળું પર જોઈએ અહીંયા છ આપી હોત ગાત તો આપણે શું કરો એમની ત્રણ ગાત અને ઉપર બે ઘાત ઓકે માઇનસ બસો છપ્પન બસો છપ્પન એટલે કે સોળ નો વર્ગ ચલો હવે એનો વર્ગ ઓછા બી નો વર્ગ તો એમનો વર્ગ ઓછા સોળ પછી બીજું થશે એમનો વર્ગ વત્તા સોળ એ વત્તા બી અને એ ઓછા બી ઓકે હવે એમનો વર્ગ વત્તા સોળ આ વાળા સૂત્રનું કઈ નહીં થાય પરંતુ જો અહીંયા પાછો ફરીથી આના અવયવ પડશે ને હજુ કઈ રીતે કારણ કે જો એનો વર્ગ ઓછા બીનો વર્ગ એ થઈ ગયો કારણ કે જો એમનો વર્ગ ઓછા અહીંયા આપણે ચારનો વર્ગ લખીએ તો સોળ થાય જેના અવયવ પડે એના આગળ આગળ પાડતા જોવા આના અવયવ નહીં પડે કારણ કે આવું કોઈ સૂત્ર નથી એનો વર્ગ વધતા બી નો વર્ગ વાળું એટલે આપણે એને એમના એમ લખ્યા જઈશું હવે જો એ નો વર્ગ ઓછા બી નો વર્ગ તો એમ ઓછા ચાર અને એમ વત્તા ચાર અને આ પાછળ એમ નો વર્ગ વત્તા સોળ તો એમના એમ ઓકે કારણ કે આના અવયવ પડતા હતા એટલે આપણે અવયવ પાડવા પડે તો આ એના લાસ્ટ અવયવ થઈ ગયા હવે આનાથી આગળ એના અવયવ પડશે નહીં ઓકે બીજું એક્ઝામ્પલ જોઈએ એનો વર્ગ ઓછા ટુ એ બી વધતા બી નો વર્ગ ઓછા સી નો વર્ગના અવયવ જો અહીંયા અત્યાર સુધી આપણે કેટલા બે પદ કે ત્રણ પદ હતા અહીંયા તો ચાર પદ છે પરંતુ જો આ પહેલા જે ત્રણ પદ છે એ તો આપણું નિત્યસમ છે એનો વર્ગ ઓછા ટુ એ બી પ્લસ બી નો વર્ગ તો એ તો આપણું નિત્યસમ છે તો આપણે પેલા એને લખી દઈએ એ સ્ક્વેર માઇનસ ટુ એ બી પ્લસ બી સ્કવેર અને માઇનસ સી નો વર્ગ ઓકે હવે આને આપણે એક પદ અને આ બીજું પદ આ રીતે ગણીશું જ્યારે હવે આને આપણે એનું વિસ્તરણ અહીંયા લખી દઈએ તો શું થશે એ ઓછા બી અને એનો વર્ગ ઓછા સી નો વર્ગ પાછળ એમના એમ હવે હવે બે પદ જ થઈ ગયા પહેલું પદ અને આ બીજું પદ આપણું પહેલું પદ શું છે એ માઇનસ બી બીજું પદ આપણું સી ઓકે હવે આ તો એનો વર્ગ ઓછા બી નો વર્ગ એ ટાઈપનું સૂત્ર થઈ ગયું તો પાછું ફરી આનું વિસ્તરણ થશે તો શું થશે આને આપણે એ ગણવાનું અને આને આખો બી તો આનું વિસ્તરણ શું થશે એ માઇનસ બી આખું એક જ છે માઇનસ સી એટલે પહેલું પદ પછી એ માઇનસ બી અને પ્લસ સી જે આપણે ઉપર સૂત્ર વાળા એક્ઝામ્પલ ગણ્યા એ જ એક્ઝામ્પલ છે એ સ્કવેર માઇનસ બી સ્ક્વેર તો શું થાય એ માઇનસ બી અને એ પ્લસ બી ઓકે તો આ એ જ વસ્તુ છે અહીંયા એ માઇનસ બી આખું એક પદ ગણવાનું છે ઓકે